धोरण दस विषय गणित चैप्टर नंबर त्रीजु द्विचल सुरेख समीकरण एनी अंदर अपने त्रण रीत नो अभ्यास करो एक आदेश नी रीत एक लोप नी रीत अने चोपड़ी गुणाकार नी रीत एनो अभ्यास करो अने आपने अभ्यास कोनो करता था स्वाध्याय 3.5 एमा एक थे तय मेन दाखला जे हता ए आपणे पूरा करा चौथा दाखला मा कूट प्रश्न जेने कोयडा कहेवामां आवे ए कोयडा नो आपणे शुं करता था अभ्यास छे ई करता था एमांथी एक कोयडो मे तमने काले आनी पहेलाना लेक्चर मा गणायो हतो आज आपणे बीजो कोयडो छे ई जोवानो छे तो जो एक अपूर्णांक ना अंश माथी एक बाद करता तो जो एक अपूर्णांक है एक अपूर्णांक ना अंश में थे एक बाद करता करवा मां बाद करवा मां आगे आगे तो नवो अपूर्णांक एकना छेद में तीन मले अने बीजो तेज अपूर्णांक अपूर्णांक ना छेद में थी आठ छेद में आठ उमेरवामां आवे तो नवो अपूर्णांक आवे तो नवो अपूर्णांक एकना छेद में चार थाय तो अपूर्णांक शोध बराबर जो हवे आ दाखलो आपणे उकेलवानो प्रयत्न करीए तो धारो के एक अपूर्णांक x छेद y लेता जो x शुं कहेवाय अंश अने y शुं कहेवाय छेद बराबर x शुं कहेवाय अपूर्णांक आपणे आखो धारी लीधो x ना छेद y एमां x केवो कहेवाय अंश कहेवाय अने y छे ई छेद कहेवाय तो जो पहेली शरत शुं छे एक अपूर्णांक ना अंश माथी एक बाद करवानो तो जो अपूर्णांक माथी एक बाद करवामां आवे मळतो अपूर्णांक कयो छे एक ना छेद मां तय मळे तो जो x छेद मां y अपूर्णांक आपो एमां अपूर्णांक माथी एक बाद करता મળતો અપૂર્ણાંક પણ શેમાંથી અંશમાંથી તો અંશ કયો થાય ઉપરનો તો એમાંથી એક બાદ કર્યું છેદમાં કાંઈ કરવાનું નહીં છેદ છે એમાંથી આપણને બાદ કરવાનું કીધું નથી તો નવો અપૂર્ણાંક શું આવે એકના છેદમાં ત્રણ હવે આને ઉકેલી નાખી આ વાયને આ બાજુ લઈ જાઓ ત્રણને આ બાજુ ત્રણ ગુણ્યા એક્સ માઇનસ એક બરાબર વાય ગુણ્યા એક તો જો ત્રણ અંદર ગુણો ત્રણ ગુણ્યા એક્સ એટલે ત્રણ એક્સ માઇનસ છે એટલે માઇનસ ત્રણ ગુણ્યા એક એટલે ત્રણ અને વાય ગુણ્યા એક એટલે વાય વાય ને આ બાજુ લઈ લો ત્રણ એક્સ માઇનસ વાય માઇનસ ત્રણ બરાબર ઝીરો આ આપણું સમીકરણ યુગમાં પહેલું બરાબર હવે બીજું તેજ અપૂર્ણાંક તેજ એટલે કયો એક્સ ના છેદમાં વાય છેદમાં આઠ ઉમેરવામાં આવે તેજ અપૂર્ણાંક ના છેદમાં આઠ ઉમેરવામાં આવે તો નવો અપૂર્ણાંક એકના છેદમાં ચાર મળે તો જો અપૂર્ણાંક કયો છે એક્સ ના છેદમાં વાય છેદમાં આઠ ઉમેરવામાં આવે એટલે છેદ એટલે કયો થાય નીચેનો
તો પ્લસ 8 બરાબર 9 અપૂર્ણાંક શું મળે 1 ના છેદ માં 4 બરાબર કરી તો જો cos ગુણાકાર 4 ગુણ્યા x બરાબર 1 ગુણ્યા y પ્લસ 8 હવે 4 ગુણ્યા x એટલે 4x બરાબર y પ્લસ 8 એક સાથે તો એનો ઈ જ રહેશે કાઈ ફેરફાર થશે નહીં હવે આને આ બાજુ લ્યો એટલે માઈનસ 4x માઈનસ y માઈનસ 8 બરાબર 0 આ પ્લસ છે આ બાજુ આવે એટલે માઈનસ પ્લસ 8 છે બરાબર ને આ બાજુ આવે એટલે માઈનસ સમીકરણ રૂપમાં બીજું હવે જો આ ચલ y અને y એના સહગુણક સરખા છે તો 4 2 માંથી 3 બાદ કરી સમીકરણ 2 માંથી समीकरण 1 बाद करता हो जो बाद करवी એટલે શું થાય આ ભાગ બાદ થાય કોણ સેમાંથી આમાંથી તો જો 4x - y માઈનસ આગળનો ભાગ એટલે કયો થાય 3x - y 3x - y બરાબર કરીને હજી આપણે એક પદ આપેલું તો કયો હતો જો 4x - 8 માઈનસ આ આખો પદ આવે 3x - y - 3 બરાબર 0 હવે પદને ખોલી નાખો 4x - y - 8 માઈનસ પ્લસ માઈનસ 3x માઈનસ માઈનસ પ્લસ y માઈનસ માઈનસ પ્લસ 3 બરાબર 0 તો પ્લસ y માઈનસ y ઉડી ગયા 4x માંથી 3x જાય તો x 8 માંથી 3 જાય તો માઈનસ 5 બરાબર 0 માઈનસ 5 ઓલી બાજુ લઈ જાઓ એટલે કેવા થઈ જાય પ્લસ તો x બરાબર શું મળે 5 હવે આ બે માંથી 1 માં એની કિંમત મૂકી દો તો x બરાબર 5 એ સમીકરણ 1 માં મૂકતા તો જો એક ની અંદર મૂકો તો 3 x ની જગ્યાએ કેટલા આવી જાય 5 માઈનસ y માઈનસ 3 બરાબર 0 પહેલું સમીકરણ 5 3 15 માઈનસ y માઈનસ 3 બરાબર 0 15 માંથી 3 બાદ થાય તો 12 માઈનસ y બરાબર 0 હવે માઈનસ y બરાબર ની ઓલી બાજુ જાય એટલે કેવા થઈ જાય પ્લસ તો ઉકેલ શું આવે y બરાબર 12 અને x બરાબર કેટલા આવે 5 છે અહીં મળે તો જો એની અંદર આપણે નવા અપૂર્ણાંક માને એમાં તમે કિંમત મૂકો એટલે જવાબ તમને આવડો આ પૂર્ણાંક વાળો મળી જાય પૂર્ણાંક ની અંદર કિંમત મૂકો કયો પૂર્ણાંક હોય તો જો 5 છેદમાં 12 હવે આની અંદર મૂકી કેટલા ઉમેરવાના 1 બાદ કરો 1 બાદ કરો એટલે શું થાય 4 છેદમાં 12 4 તેરી 12 તો 1 ના છેદમાં 3 નવો પૂર્ણાંક આવી ગયો હવે બીજી વસ્તુ x બરાબર y બરાબર આપણે આપેલું તો x y ની જગ્યાએ શું આવે 5 છેદમાં 12 હવે શું કરવાનું 1 બાદ કરતા મળતો હવે તે જ પૂર્ણાંકના છેદમાં 8 ઉમેરો એટલે છેદ એટલે નીચે 8 ઉમેરો તો 5 ના છેદમાં કેટલા થાય 20 5 6 20 એટલે 1 ના છેદમાં 4 તો જો 1 ના છેદમાં 4 તો આપણે અંદાજ આવી જાય કે આપણે ગણેલો દાખલો છે એ કેવો છે પરફેક્ટ અને સાચો છે તો આ રીતે દાખલો કૂટ પ્રશ્નને ઉકેલવાનો હોય ચાલો બીજો એક દાખલો આપણે આગળનો છે એ જોઈએ ત્રીજો દાખલો યસ ને એક કસોટીમાં 40 ગુણ મળ્યા હતા યસ ને કેટલા ગુણ મળ્યા હતા યસ ને એક કસોટીમાં 40 ગુણ
હવે તેને પ્રત્યેક સાચા જવાબ ના ત્રણ ગુણ મળે પ્રત્યેક સાચા જવાબ ના સાચા જવાબ ના ત્રણ ગુણ મળે છે એને કેટલા ગુણ મળે ત્રણ અને ખોટા જવાબ માટે કપાય છે એક ગુણ ખોટા જવાબ માટે એક ગુણ કપાય છે કોના યસ ન પરીક્ષકે દરેક સત્ય જવાબ માટે ચાર ગુણ આપ્યા હોત તો દરેક ખોટા જવાબ માટે બે ગુણ કપાયા હોત જો પરીક્ષક પરીક્ષક શું કરે છે પરીક્ષક એ સત્ય જવાબ માટે ચાર ગુણ આપ્યા હોત અને ખોટા જવાબ માટે બે ગુણ કાપ્યા હોત તો યશને 50 ગુણ મેળવ્યા હોત તો યશે 50 ગુણ મેળવ્યા હોત તો કસોટીમાં કેટલા પ્રશ્ન હોય કેટલા પ્રશ્ન હોય બરાબર તો જો પહેલા ધારી લઈએ ધારો કે દરેક સાચા જવાબ માટે દરેક સાચા જવાબ માટે એક્સ ગુણ લેતા જો સાચો જવાબ હોય તો એના માટે કયા ગુણ લીધા એક્સ અને ખોટા જવાબ માટે વાય ગુણ કાપ્યા હોય વાય ગુણ કેવા હોય કાપ્યા હોય તો જો હવે પહેલો આપણો ખોટ પ્રશ્ન છે યશને એક કસોટીમાં 40 ગુણ મળ્યા હતા કુલ માર્ક કેટલા છે 40 બરાબર સાચા જવાબ માટે કેટલા ગુણ મળે 3 અને ખોટા માટે 1 તો સાચો જવાબ પ્લસ ખોટા જવાબ બરાબર એને કુલ ગુણ કેટલા મળ્યા 40 તો સાચા જવાબ માટે 3 ગુણ એટલે કે 3 માર્ક બરાબર સાચો જવાબ માટે કેટલા આપણે ધાર્યા એક્સ ગુણ તો એક્સ પ્લસ ખોટા જવાબ કેટલો પડ્યો 1 ગુણ એટલે 1 અને ખોટા માટે કેટલા આપણે ધાર્યા વાય બરાબર 40 તો પહેલું સમીકરણ શું થયું 3x પ્લસ y બરાબર 40 સમીકરણ યુગમાં પહેલું હવે જો પરીક્ષકે સત્ય જવાબ માટે 4 ગુણ આપ્યા હોત હવે પરીક્ષક તો સત્ય માટે એટલે કે સાચા જવાબ કેટલા ગુણ મળે 4 અને ખોટા માટે કેટલા છે 2 ખોટા જવાબ બરાબર કુલ કેટલા માર્ક એને મળ્યા હોત યશને 50 તો કુલ 50 તો 4 ગુણ્યા સાચા જવાબ માટે આપણે શું ધાર્યું એક્સ વત્તા 2 ખોટા જવાબ માટે શું થાય વાય બરાબર 50 ખોટા જવાબ અને સાચા તો એની અંદર જો આમાંથી બે કેવા નીકળે સામાન્ય તો 2 એક્સ પ્લસ વાય બરાબર 50 બે બરાબર ની ઓલી બાજુ જાય એટલે ક્યાં જાય ભાગાકાર તો 2x પ્લસ વાય બરાબર 50 / 2 એટલે કેટલા આવે 25
તો 2x plus y બરાબર 25 આ કયું આવ્યું સમીકરણ નંબર 2 હવે જો y y સહગુણક સરખા બરાબર તો પહેલામાંથી બીજું શું કરીએ બાદ કરીએ સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા તો જો 1 માંથી 2 બાદ કરો એટલે શું થાય 3x plus y माइनस 2x प्लस y बराबर अबे बीजो भाग का यो 40 माइनस बाद करता है थे 25 तो जो 3x प्लस y माइनस 2x माइनस प्लस माइनस y 40 में थी 25 जाए इसलिए 15 y प्लस माइनस उठी गया तो 3x प्लस माइनस 2x तो कितना बचे x बराबर 15 बराबर तो हूँ और 15 x बराबर दरेक ना साचा जवाब माटे ने कितना गुण मिला 15 हमें खोटा जवाब माटे बराबर खोटा जवाब माटे बेलो होना तो आ x ने कीमत समीकरण 2 अथवा तो 1 मां मुकी दे तो x बराबर 15 ए समीकरण 2 मां मुकता तो जो 2 માં મૂકો તો 2 એમ ન x ની જગ્યાએ કેટલા આવે 15 plus y બરાબર 25 15 2 30 plus y બરાબર 25 ઓલી બાજુ જાય એટલે માઈનસ 25 માઈનસ 30 માઈનસ 5 તો એના ખોટા જવાબના ગુણ એટલે કેટલા કપાણા હોય માઈનસ 5 એટલે કે 5 હશે તો કુલ પ્રશ્ન કેટલા પૂછણા છે 15 પ્રશ્ન રહ્યા એક સના હતા સાચા જવાબના અને 5 હતા એ કોના હતા ખોટા જવાબના તો સાચા જવાબ પ્લસ ખોટા જવાબ એટલે બરાબર પ્રશ્નોની સંખ્યા तो जो साचा जवाब कितना है 15 खोटा जवाब कितना है 5 तो कुल कितना प्रश्न पूछना हुआ है 20 कुल એની અંદર કેટલા પ્રશ્ન પૂછણા હોય 20 આ તો ગુણ છે -5 બરાબર આમાં મૂકો તો એ એક જવાબ આવે જો અહીંયા પહેલામાં મૂકો એટલે 15 તેરી 45 ઓલી બાજુ જાય એટલે 40 45 એટલે माइनस 5 5 प्रश्न पूछणा हो एना मार्क कपाय कपाय એટલે હું આવે માઈનસ અને આ સાચા જવાબના પ્લસ એટલે કુલ પ્રશ્નોની સંખ્યા આપણે મેળવવાની કીધી હતી કેટલા પ્રશ્ન હોય કસોટીમાં તો કેટલા પ્રશ્ન હોય 20 20 માંથી 15 સાચા પડ્યા અને 5 કેવા પડ્યા ખોટા પડ્યા બરાબર દાખલો સમજાઈ ગયો તો આ રીતે કૂટ પ્રશ્નોને શું કરવાનું હોય ઉકેલવાનું છે ઈ હોય બરાબર આ સ્વાધ્યાય 3.5 નો ચોથા દાખલાનો ત્રીજો દાખલો કાલ નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું ત્યારે છેલ્લો કુટ પ્રશ્ન છે એનો ઉકેલ છે એ કરશું એટલે સ્વાધ્યાય કેવો થઈ જાય સમાપ્ત છે એ થશે ખ્યાલ આવી ગયો આખો